લગ્ન સરાની સીઝનને પગલે 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી વચ્ચે જ ચૂંટણી યોજવાની ભાજપની માંગ. ચૂંટણી પંચ આજે યોજશે પ્રેસ કોન્ફરન્સ. રાહુલ ગાંધીની યાત્રાનો આજે બીજો દિવસ, વડોદરા અને છોટાઉદેપુરમાં સંબોધશે સભા. આનંદીબહેનના પત્ર બાદ ભાજપ આવ્યું હરકતમાં. આજે 150 થી 200 નેતાઓ પાટીદારોને મનાવવા જશે સુરત. ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજા હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી. હાઈકોર્ટના ચુકાદાને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. 1996માં સોનીપતમાં થયેલા બ્લાસ્ટ મામલે અબ્દુલ કરીમ ટુંડા દોષિત જાહેર. આજે કોર્ટ સંભળાવશે સજાનું એલાન. દિવાળી પર દિલ્હીમાં નહીં ફૂટે ફટાકડા. સુપ્રીમ કોર્ટે વેચાણ પર મૂક્યો પ્રતિબંધ, તો અમદાવાદમાં ચાઇનીઝ પ્રોડક્ટના વેચાણમાં ઘટાડો. નર્મદા, વલસાડ, સુરત સહિતના પંથકમાં વરસાદ. કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાતા વૃક્ષો થયા ધરાશાયી. અને હવે વાત કરીએ આનંદીબહેનના પત્રની. ગુજરાતના કદ્દાવર નેતા અને પૂર્વ સીએમ આનંદીબહેન પટેલે 2015માં ફેસબુક પર પોસ્ટ મૂકીને સીએમ પદેથી નિવૃત્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હવે ફરી એકવાર પત્ર લખીને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આનંદીબહેન પટેલે લખેલા પત્રથી ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. આનંદીબહેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લખેલા પત્રમાં એવું જણાવ્યું છે કે હવે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા, કારણ કે તેઓ યુવાઓને તક આપવા માંગે છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી. આનંદીબેન પટેલે 75 વર્ષથી વધુ વયના ચૂંટણી લડવાથી દૂર રહે તે ભાજપની જ નીતિ રીતિનો પત્રમાં વિગતવાર ઉલ્લેખ કર્યો. આનંદીબેને પત્રમાં વધુ શું લખ્યું તેના પર એક નજર કરીએ તો, અગાઉ મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર ન રહેવાની ભાજપની નીતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે હું પાર્ટીની એ જ નીતિના આધારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડવા માંગતી નથી, તે ધ્યાને મૂકવાની રજા લઉં છું. ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના જ કોઈ અન્ય સક્રિય કાર્યકર્તાને તક આપવા વિનંતી છે. અનેક વર્ષોથી પાર્ટીનું કામ કરતા કાર્યકર્તાઓને પણ કોર્પોરેશન, પંચાયતોમાં ચૂંટણી, એમએલએ કે એમપી થવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે. આગામી ચૂંટણીમાં મને જે જવાબદારી સોંપવામાં આવશે તે હું પૂરા ખંતથી નિભાવીશ. હું જીવીશ ત્યાં સુધી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. સૌનો આભાર. આનંદીબેન પટેલ. ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે ચૂંટણી લડવાનો ભલે ઇનકાર કર્યો હોય, પરંતુ ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા માટે સક્રિય રહેવાના સંકેત ચોક્કસ આપ્યા છે, જેનાથી એક વાત સ્પષ્ટ છે કે બેન હવે કિંગ મેકરની ભૂમિકામાં આવવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. આનંદીબેન પટેલનો પત્ર મળ્યા બાદ ભાજપમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આનંદીબહેને આ નિર્ણય પાટીદારોને મનાવવા માટે લીધો હોવાનું કહેવાય છે. આ પત્ર બાદ ભાજપ હરકતમાં આવી ગયું છે. ભાજપના 150 થી 200 નેતાઓની ફોજ સુરતમાં ઉતારી દેવામાં આવશે. આ નેતાઓ પાટીદાર પરિવારોને મનાવવા પ્રયાસ કરશે. આનંદીબેન પટેલે વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની વાત કરતા ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ફટકો પડ્યો છે. આનંદીબહેનના પત્ર બાદ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે બેનના નિર્ણયને આવકાર્યો હતો, સાથે પાર્ટી પ્રત્યે આનંદીબહેનની નિષ્ઠા અતૂટ હોવાની વાત કરી. તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરી આનંદીબહેનની તરફેણ કરી હતી. તો ઉંઝાના ધારાસભ્ય નારણભાઈ પટેલે આનંદીબહેને પોતાનો નિર્ણય બદલવાની માંગ કરી હતી, સાથે જણાવ્યું કે સમગ્ર પાટીદાર આનંદીબેન સાથે છે. એમને મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે પણ કીધું હતું કે 75 નજીકમાં છે, નવાને તક મળે એ એમની લાગણી હતી. આ પત્રમાં પણ અમિતભાઈને લેખો છે એમાં એમની એ જ લાગણી છે કે નવા લોકોને તક મળે અને પાર્ટીનું નિષ્ઠાથી કામ કરીશ. ભારતીય જનતા પાર્ટીમાં જ આ શક્ય છે. ભાજપના નેતાઓની આ એક પહેચાન છે અને હું એમ માનું છું કે આનંદીબેન એ દૃષ્ટિથી એક પોલિટિક્સમાં કોઈ છોડતું નથી ત્યારે જે છોડવાની વાત કરી છે એ ખૂબ મોટી વાત છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માનનીય આનંદીબેન વચ્ચેની ખેંચતાણ સૌને ખબર છે. આનંદીબેન પટેલને અપમાનજનક સ્થિતિમાં મુકાઈને એક મહિલા, ગુજરાતની પાટીદાર મહિલાને જે રીતે અપમાનજનક સ્થિતિમાં મૂકીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જે રીતે એમની સાથે વ્યવહાર કર્યો છે એ બેન સહિત સમગ્ર ગુજરાતે જોયો છે. આ અપમાનજનક સ્થિતિને ધ્યાનમાં લઈ આગામી સમયમાં વધુ અપમાન સહન ન કરવું પડે એટલા માટે બેને પોતે આ વાત કરી છે. પાટીદારોના દિલમાં પણ આનંદીબેનનું આગવું સ્થાન છે અને કોઈક બે ચાર વ્યક્તિ ખોટા સ્ટેટમેન્ટ આપે એનો આપણે ધ્યાનમાં લેવું ના જોઈએ. પણ ભાજપના હિતમાં આજે આનંદીબેને ફરજિયાત લડવું જોઈએ, નેતૃત્વ લેવું જોઈએ, આગળ વધવું જોઈએ. મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પંચમહાલ જિલ્લામાં તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 11 ઓક્ટોબરે રાહુલ ગાંધી પંચમહાલની મોરવા હડફના સંતરોડ પર પ્રજા સાથે સંવાદ કરશે, જે બાદ ગોધરા શહેરમાં એક રોડ શો પણ આયોજિત કરાયો છે અને ભૂરાભાવ ચોકડી અને ચર્ચ સર્કલ પાસે પ્રજા સાથે સંવાદ કરશે. રાહુલ ગાંધીના આગમનને વધાવતા પોસ્ટરો અને હોર્ડિંગ્સ પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ગોધરામાં રાહુલ ગાંધીના રોડ શોના માર્ગ પર કોંગ્રેસની ધજા પતાકા લહેરાવાઈ રહી છે. મિશન ગુજરાતના બીજા પડાવમાં રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. સવારથી મધ્ય ગુજરાતમાં એક બાદ એક મુલાકાત કરતા રાહુલ ગાંધી, સવારે એરપોર્ટ પર તેમનું સ્વાગત થયું અને ત્યાર પછી તેઓ મહેમદાબાદના ખાતરત પહોંચ્યા હતા. ત્યારે જીએસટી મુદ્દે તેમણે પ્રહાર કર્યા, તો નડિયાદમાં સંતરામ મંદિરના દર્શન કર્યા, પેટલાદ પછી પહોંચ્યા અને ત્યાર પછી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. બાદમાં તેઓ આણંદમાં પહોંચ્યા હતા અને તેઓ પેટલાદ ગયા, જ્યાંથી તેમણે લોકો સાથે સંવાદ કર્યો, તો બોરસદમાં મહિલાઓની સમસ્યા પણ સાંભળી અને એક જનસભામાં રાહુલ ગાંધીએ મહિલાના હાથે બનાવેલ ચાય પણ પીધી હતી. જીએસટી, નોટબંધી અને બેરોજગારી મુદ્દે રાહુલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોઈની પણ સલાહ લીધા વિના કેન્દ્ર સરકારે જીએસટીનો નિર્ણય કરી લીધો. કોંગ્રેસે 28% સ્લેબનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તે જ સ્લેબ કાયમ રાખ્યો. આ સાથે રાહુલ ગાંધીએ ગાંડા વિકાસ મુદ્દે પણ પ્રહારો કર્યા. जीएसटी लागू की 24 घंटे के अंदर 12 बजे रात को बिना किसी से पूछे, बिना आपकी बात सुने जीएसटी लागू कर दी. हमने चिदंबरम जी को भेजा, कहा कि देखिए ये 2-3 चीजें हैं. एक टैक्स हो, आप 5 टैक्स की बात कर रहे हो, 5 अलग अलग टैक्स की बात कर रहे हो, इससे नुकसान होगा. 18% से ज्यादा टैक्स मत लगाइए, छोटे दुकानदार, छोटे व्यापारी खत्म हो जाएंगे. मगर नहीं, बीजेपी ने ना आपकी सुनी ना हमारी सुनी और एकदम जीएसटी लागू कर दी. नरेंद्र मोदी जी ने डिमोनेटाइजेशन कर दिया, नोटबंदी कर दी. हिंदुस्तान में किसी से नहीं पूछा. अगर किसी छोटे से छोटे किसान के पास चले जाते, मजदूर के पास चले जाते, कंधे पे हाथ रख के कहते बताओ भैया, अगर 500 रुपए का, 1000 रुपए का नोट हमने रद्दी कर दिया तो क्या होगा? छोटा सा छोटा किसान, मजदूर, 12 साल का बच्चा उनको बता देगा. डिमोनेटाइजेशन किया, नोटबंदी की और लाखों लाखों लोगों का नुकसान किया. गुजरात में कांग्रेस पार्टी की सरकार आएगी, हम आपको अपनी मन की बात नहीं बताएंगे, हम आपके मन की बात सुनेंगे. गुजरात को मालूम है कि जो गुजरात मॉडल है, नरेंद्र मोदी जी का गुजरात मॉडल है, वो फेल है. गुजरात को मालूम है. अच्छा भाई, एक और बात बताइए, गुजरात में विकास को क्या हुआ? क्या हुआ? ये कैसे पागल हुआ? कैसे पागल हुआ ये? ये झूठ, ये झूठ सुन सुनकर, सुन सुनकर, सुन सुनकर पागल हो गया.
ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાહુલ ગાંધીના મધ્ય ગુજરાત પ્રવાસ પર રમૂજ કરતા જણાવ્યું કે તેનાથી ભાજપને જ ફાયદો થશે. વિજયભાઈની ભાષામાં કહું, રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરશે ને એટલો અમને ફાયદો થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલ પરથી વેટ હટાડવાનો નિર્ણય લીધો છે અને આ ભાવ ઘટાડાથી જનતાને લાભ મળશે. ગુજરાતની પ્રજાને ક્યાં સુધીમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડાની ગિફ્ટ મળી શકે? બસ બહુ જલ્દી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ કરશું. અને હવે વાત ગોધરા કાંડને લઈને આવેલા ચુકાદાની. ગોધરા કાંડના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા સીએમએ જણાવ્યું છે કે ચુકાદાનો યોગ્ય અભ્યાસ કરીશું અને દોષિતોને પૂરતી સજા મળે તેનો પ્રયાસ કરીશું. ચુકાદાનો અભ્યાસ કરશું, ચુકાદાની બધી વિગતો આવશે અને કાનૂની સલાહ પણ લેશું. પણ હું એમ માનું છું કે ગોધરા જેવો બહુ જબરજસ્ત મોટો કાંડ હતો એટલે એમાં આ બધાને પૂરતી સજા થાય, જોઈએ લીગલ લોકોનો શું અભિપ્રાય આવે છે એ પછી નિર્ણય કરીશું. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોધરા કાંડ કેસમાં મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો. વર્ષ 2011માં એસઆઈટી કોર્ટે 11 દોષિતોને ફટકારેલી ફાંસીની સજાને હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી, જ્યારે અન્ય દોષિતોની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. હાઈકોર્ટના આ ચુકાદાને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ગુજરાત કોર્ટનો મહત્વનો ચુકાદો. 11 આરોપીની ફાંસીની સજા જન્મટીપમાં બદલાઈ. 20 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત. 63ને નિર્દોષ છોડવાનો ચુકાદો યથાવત. મૃતકના પરિવારને ₹10,00,000નું વળતર આપવા આદેશ. વર્ષ 2002માં ગોધરામાં ટ્રેનના ડબ્બાને સળગાવવાના મામલામાં એસઆઈટીના આ નિર્ણયને પડકારતા આપતી અપીલ. ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. આ મામલામાં હવે એક પણ આરોપીને ફાંસીની સજા નહીં મળે. 27 ફેબ્રુઆરી 2002 સાબરમતી એક્સપ્રેસ S6 કોચમાં ગોધરા સ્ટેશન પર આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, જેમાં મોટા ભાગના અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવક હતા. ટ્રાયલ કોર્ટે જે 11 જણને ફાંસીની સજા આપી હતી તેને કન્વર્ટ કરીને રિગરસ લાઈફ ઇમ્પ્રેઝમેન્ટ કરેલી છે, સખત કારાવાર સજા કરેલી છે. બાકીના જે 20 જણના હતા તે પણ કન્ફર્મ રાખેલી છે, એટલે ઓવરઓલ પ્રોસિક્યુશનનો કેસ જે છે, જે સજા છે એ કન્ફર્મ રાખેલું છે. જજમેન્ટની અંદર નામદાર હાઈકોર્ટે નીતલી કોર્ટના હુકાદાને 31 આરોપીઓને જે સજા કરેલી છે તે કાયમ રાખેલી છે. હા, પીડિત પરિવારોમાં જે લોકો ગુજરી ગયેલા છે એ લોકોને ₹10,00,000 અને જે બાકી લોકોને જે ઈજા થયેલી છે તે લોકોને તેમની ઈજા પ્રમાણે વળતર આપવાનો હુકમ કરેલો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગોધરાકાંડના મામલામાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જે બાદ 22 ફેબ્રુઆરી 2011માં એસઆઈટી કોર્ટમાં 130થી વધુ આરોપીમાંથી 94 સામે સુનાવણી થઈ હતી. તો સજા આપ્યા બાદ પણ કેટલાક આરોપી પકડાયા હતા, જે બાદ તમામ આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઈ. જે દોષિતોની ફાંસીની સજા જન્મટીપમાં બદલાઈ છે તેમના નામની જો વાત કરીએ તો અબ્દુલ રઝાક કુરકુર, જબીર બિનયામિન, મહેબૂબ ખાલિદ, ઇરફાન મોહમ્મદ, મહેમૂબ અહેમદ યુસુફ, હાજી બિલાલ કલોટા, સિરાઝ બાલા, ઇરફાન કલંદર, હસન લાલા, મહેબૂબ ચંદા, સલીમ જરદા, સતીશ ચંદ્ર રમણલાલ વ્યાસ કાર સેવક તરીકે ટ્રેનની અંદર હતા, એમનું અવસાન થયેલું એટલે એમના પત્નીએ 372 મુજબ, સીઆરપીસી 372 મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી. જે 64 આરોપીઓ છૂટી ગયેલા જેમની સામે, અને એમાં નામદાર કોર્ટે એમના પતિના અવસાનને કન્સિડર કરી અને ₹10,00,000 ચૂકવવાનો હુકમ કરેલો છે. ગોધરાકાંડ મામલે હાઈકોર્ટના ચુકાદાની એસઆઈટી કોર્ટના નિર્ણય સામે જો સરખામણી કરીએ તો ગોધરાકાંડ પર જે ફેસલો આવ્યો, 20 લોકોને આજીવન કેદ, તો આજે 20 લોકોને આજીવન કેદ યથાવતનો ફેસલો. પહેલા 63 લોકો નિર્દોષ, તો આજે 63 લોકોને નિર્દોષ છોડવાનો ચુકાદો યથાવત. પહેલા 11 લોકોને ફાંસી,
તો આજે 11ની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ. હાઈકોર્ટના નિર્ણય બાદ 11 આરોપીઓને ફાંસીની સજામાંથી રાહત મળી છે અને હવે ગોધરાકાંડ મામલામાં એક પણ આરોપીને નહીં મળે ફાંસીની સજા. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.